સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ ગ્રીન પાર્ક 1 ના રહીશોને છેલ્લા એક મહિનાથી પાણી ના મળતા રહીશો પાણી વગર તોબા પોકારી ઉઠ્યા છે. તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ સોસાયટીના રહીશો જોડે ઓરમાયું વર્તન કરતું હોય તેવું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ સોસાયટી ગ્રીન પાર્ક 1ના રહીશોને પ્રાથમિક સુવિધાની પ્રથમ જરૂરિયાત પાણી ન મળતા રહીશો તોબા પોકારી રહ્યા છે. તો સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રાંતિજ નગરપાલિકા સોસાયટીના રહીશોને પાણી આપવામાં નિષ્ફળ રહી છે. તો સોસાયટીના રહીશોને હાલ તો બહારથી ટેન્કરો મંગાવવી પડે છે. તો રહીશોનું કહેવું છે કે આજુબાજુની સોસાયટીઓમાં પાણી મળી રહે છે. ગ્રીન પાર્કમાં આ નગર પંચાયતમાં કંઈ કંઈ થાચ્યું અમે, પણ આવતું જ નહીં ને. અને ટેક્સ ભર્યા છે બધો તો એ આવતું નહીં પાણી. પાણીની તકલીફ બહુ પડે, જોવે તો જવું પડે. તોટી હેડ આવતું તો સર નહીં. કઈ જગ્યાથી પાણી ભરવા જાઓ છો તમે? આ એકા ન ચોપડના રોડ ઉપર જો તો બોર હોય થી ભલ્લાબાનું. છેલ્લા એક મહિનાથી અમારા ગ્રીન પાર્ક 1માં પાણી આવતું જ નથી. કેવું કાળ જ્યારે ગરમી, કેવો ઉનાળો, આમાં પાણીની કેટલી બધી જરૂર પડે. ઘીની જેમ પાણી વાપરીએ છીએ અમે. નગરપાલિકામાં અમે ફોન કર્યા તો પણ કોઈ સાંભળતું નથી. તમારે શું કરવાનું? પાણીની જરૂર પડે તો બાજુમાંથી આજુબાજુથી જે બોર હોય ત્યાં અમારે જવું પડે. કપડાં ધોવા માટે જવું પડે અમારે. પીવાનું પાણી ના હોય, ટેન્કરો મંગાવીએ તો પણ ટેન્કરો આવતી નથી. તમારે કરવાનું શું? આટલી ગરમીમાં અમારે શું કરવાનું? ત્રહિમાન થઈ ગયા છે અમે તો. શું કરીએ બધા? અને અમારી સોસાયટીમાં પાણીનું ટીપું પણ આવતું નથી. અને અમારી સોસાયટીના રહીશો ટેક્સ પણ નિયમિતપણે ભરીએ છીએ, છતાં પણ પાલિકા દ્વારા અમારી જોડે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું રહ્યું છે. છેલ્લા એક મહિનાથી અમે પાણીને લઈને રજૂઆતો કરીએ છીએ, છતાં પાલિકા દ્વારા તેમને પાણી ન આપતા અમારી સામે જોયું પણ નથી. ત્યારે હાલ તો સોસાયટીની મહિલાઓને પાણી માટે યંત્રયુગમાં પણ માથે બેડું મૂકીને 2-3 કિલોમીટર દૂર ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. ત્યારે હાલતો પાણી વગર રહીશોની હાલત કફોડી બની છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે શું પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ સોસાયટીના રહીશોને સામે જોવામાં આવશે, કેમ કે એ હવે જોવું રહ્યું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. નથી નગરપાલિકામાં કહેવા છતાં કોઈ ફેર પડતો જ નથી. ફોન કરીએ છીએ કે ત્યાં જે રૂબરૂ જઈએ છીએ તો પણ પાણી આવતું જ નથી. નથી કચરાવાળો આવતો અને ટેક્સ એનો અવારનવાર અમે વ્યવસ્થિત ભરી જ દઈએ છીએ તો એ પાણીનો પ્રશ્ન તો ઊભો નહો. વેચાતું પાણી લઈને તો કેટલા ટાઈમ પોસાય? એક મહિના થયા, એક ટીપું પણ પાણીનું પડ્યું નથી. અત્યારે તો અમારે એટલો પ્રશ્ન છે ને કે અમે આજુબાજુમાં 1.5 કિલોમીટર એમ પાણી ભરવા જઈએ છીએ. કપડાં ધોવા માટે બીજે જઈએ છીએ અને તો પણ નગરપાલિકાવાળા કોઈ રજૂઆત અમારી સાંભળતા. અમે ત્રાહિમાન થઈ ગયા છે. જવાન માણસો તો ખેતરમાં જશે, આજુબાજુમાંથી ડોલો ભરી આવશે, મારા જેવી ગરડી ડોસી ક્યાં જશે? કોણ પાણી આપશે? છોકરો મારો આર્મીમાં છે, ઘરે વહુ નથી, વહુ બી જોડે રહે છે. હવે હું ક્યાં પાણી ભરવા જાઉં? પાણી તો અમારે જોઈએ ને, નાહવા જોઈએ, ધોવા જોઈએ. સંડાસ જવાનું થઈ ગયું, ઘરમાં શેના વગર ચાલે? બધા વગર ચાલે પણ પાણી વગર બિલકુલ ચાલે નહીં. મહેરબાની કરો, પાણી આપો. ટાઈમો ટાઈમ ટેક્સ અમે આપીએ છીએ, શા માટે? અમને પૂરેપૂરી સગવડ મળે એટલા માટે અમે પૂરેપૂરી ત્યાં આગળ નગરપાલિકામાં આપીએ છીએ. આ પાણીના દેખડા લઈને અમે ક્યાં જઈએ? કોના ઘરે ભરવા જઈએ? બધા તો ખેતરમાં જશે અને મારા જેવી ડોસી ક્યાં જશે? જશે ને પડી જશે ને આતક ભાગી જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કોઈ ખરું એની જિમ્મેદારી લેવાવાળું? કોઈ ખરું? સાંભળજો અમારી વાત.